નમસ્કાર, અનેસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જેની જનાક્ય મહત્વના સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીય સ્પેશિયલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નંબર 70 માં જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક તબીબ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 69મા જન્મદિવસને લઈને પ્રાંતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પંડિત દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક તબીબી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર તથા સગર્ભા બહેનોની તપાસ સહિતની તબીબી સેવાઓ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં પૂરી પાડવામાં આવી હતી. તો પ્રાંતિજ સહિત તાલુકામાં રહેતા દર્દીઓએ કેમ્પમાં આવી તબીબી સેવાઓનો લાભ લીધો હતો. સામાન્ય લોકો સુધી માં અમૃતમ કાર્ડ પહોંચીને લોકોને લાભ મળે તે માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં માં અમૃતમ યોજનાનો સેન્ટર ખોલવામાં આવ્યું હતું, જેમાં લોકોને વિનામૂલ્યે માં અમૃતમ કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. આ સેન્ટર સવારથી શરૂ થયું હતું, સાંજ સુધી ચાલી રહ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો હતો. માં અમૃતમ કાર્ડ લોકોને સરળતાથી મળી જાય તે માટે સુરત મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જેથી મનપા કમિશનર દ્વારા સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. નાથરા તાલુકાની સહાયક નવીન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ નેશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટને આજે સેશન કોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ અને રાજ્યમંત્રીના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો. તાલુકાના સરહદી મથક થરાદની કોર્ટ કચેરીઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટની ફાળવણી સ્વરૂપે વધુ એક કચેરીનો ઉમેરો થતાં એડવોકેટ અને પક્ષકારોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સિવિલ જજના હસ્તે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં શુભારંભ થયો હતો. થરાદમાં વાવ અને થરાદ તાલુકાની સંયુક્ત નવીન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સાસન કોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ અને રાજ્યમંત્રીના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો. આ વખતે થરાદ બાર દ્વારા ભવિષ્યમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. આથી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ કુમારી એસ કે બક્ષીએ જણાવ્યા મુજબ તેમના પ્રયત્નોથી એક વર્ષની અંદર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટની ફાળવણી પણ કરવામાં આવી હતી. તેનું આજે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના ઉપરના ભાગે લોકાર્પણ કાર્યક્રમમાં થરાદ બાર એસોસિએશન અને ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેશન કોર્ટે કોર્ટ દિયોદરને ફાળવી દેવાઈ હતી, જેના કારણે સરહદી પંથકના લોકોને કોર્ટના કામ માટે દિયોદર સુધી જવું પડતું હતું, પરંતુ ભવિષ્યમાં દિયોદર જવું નહીં પડે અને શાસન કોર્ટનું આજે ડિસ્ટ્રિક્ટ જજ વી કે વ્યાસ પ્રિન્સિપાલ, સિવિલ જજ એ એસ પાટીલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બી એલ ચૌધરી તેમજ રાજ્યમંત્રી પરબતભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. યશપાલ સિંઘ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર પીઠડીયા ગામ પાસે અતિ પ્રાચીન ગણપતિ મંદિર આવેલું છે. મંદિરની અંદર પ્રવેશતા જ તેનું બાંધકામ અને કોતરણી જોતા મંદિર ચોથી સદીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ગણપતિ મહારાજના ભક્તોની તમામ ઈચ્છા પૂર્તિ કરે છે. ગણપતિ મહારાજ પણ તેમના ભક્તો પર તમામ રીતે પ્રસન્ન રહે છે, ભાવિક ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જેતપુરથી રાજકોટ નેશનલ હાઈવે ઉપર પીઠડીયા ખેડૂતની વાડીમાં અતિ પ્રાચીન ગણપતિ મંદિર આવેલું છે. મંદિરની અંદર પ્રવેશતા જ તેની બાંધકામ અને કોતરણી જોતા મંદિર ચોથી સદીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંદિર અંગે ઘણી લોકવાર્તાઓ સાંભળવા મળે છે, જે મુજબ અહીં ગોળ જંગલ સાથે ખેતી થતી હતી ત્યારે ખેડકામ દરમિયાન મંદિર મળી આવ્યું હતું અને સ્વયંપુરી તેજ મંદિર જમીનની અંદરથી બહાર આવ્યું છે તેવું માનવામાં આવે છે. જોવા જઈએ તો મંદિરના ઇતિહાસ અને તેની ઉત્પત્તિ અંગે કોઈ પણ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. ખેડૂતના વખતથી આ જમીન તેઓ ખેતી કરે છે, તે વર્ષોથી તેઓ જ મંદિરના પૂજારી તરીકે સેવા પણ આપે છે. મંદિરની અંદર પ્રવેશતા જ અંદરનું વાતાવરણ એકદમ અલૌકિક અને ભક્તિમય લાગે છે. ચારે તરફની વનરાઈઓ લીલોતરીઓથી લીલુંછમ વાતાવરણ મંદિરની પવિત્રતામાં વધારો કરે છે. જેતપુર અને આસપાસથી લોકો અહીં પગપાળ આવે છે અને અહીં ગણપતિ મહારાજની માનતા કરે છે. ગણપતિ દાદા પણ તેના ભક્તો પર તમામ રીતે પ્રસન્ન રહે છે અને તેના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. બહુ સરસ અનુભૂતિ થાય છે. અમે દર મંગળવારે આવીએ છીએ, દર ગણેશ ચોથ હોય ત્યારે આવીએ છીએ અને બધી મનોકામના પૂર્ણ થાય છે. જે પણ જે કોઈ પણ પાછળ અમે જે માનતા કરીએ ને એ બધી પૂર્ણ થાય છે. બીજાના કામ માટે તો બહુ સરસ ગણપતિ બાપા બધાને બહુ શ્રદ્ધાપૂર્વક બધાને બહુ સરસ આશીર્વાદને બધું આપે છે અને મારા હસબન્ડ પણ અહીંયા જ બેસે છે દર રોજના માટે.
અને મારા ખેતરમાં જ આ મંદિર આવેલું છે. પાંડવો વખતનું હોય અથવા તો 1000-2000 વર્ષ પહેલાંનું એક સાધુ આવ્યા હતા બ્રહ્મમૂર્તિ રાજકોટના, એ એમ કહેતા હતા માટી હુંગીને કે આ 1000-2000 વર્ષ પહેલાંનું હોય છે એમ. ને હું 15 વર્ષનો હતો ત્યારથી આ સેવા પૂજા કરું છું અને ઘણા એના પરચા છે. અને ભાવિકોના ધાર્મિકો જે આવે છે સેવા ઓલા દર્શન કરવા, એને બધાને મનોકામના પૂર્ણ કરે છે. સુરેશ બાલિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, ચેતપુર. અમરેલીમાં કિશોરીઓના આરોગ્ય અને પોષણ સ્તર સુધારવા માટે જિલ્લામાં આંગણવાડી દ્વારા કિશોરીઓને પોષણ, આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણના વિષય ઉપર માહિતી આપવા માટે આંગણવાડી કક્ષાએ હાથ ધરવામાં આવ્યો હતો. કિશોરીઓના આરોગ્ય અને પોષણ સ્તર સુધારવા માટે જિલ્લાઓમાં આંગણવાડી દ્વારા કિશોરીઓને પોષણ, આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણના વિષય પર માહિતી આપવા માટે આંગણવાડી કક્ષાએ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વડીયા તાલુકાની આંગણવાડી કેન્દ્ર નંબર 106માં વાનગી નિર્દેશન અને કિશોરી દ્વારા સલાડ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની ઉત્સવી ઉજવણી કરાઈ વાનગી અને સલાડ દ્વારા પ્રવૃત્તિ કરી કિશોરીઓમાં આરોગ્ય પોષણની જાગૃતતા લાવવા તેમજ પોષણ સ્તરમાં સુધારો કરવાના આશયથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વધુમાં વધુ કિશોરીઓએ લાભ લીધો અને શાંતિપૂર્ણ કાર્યક્રમનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે અમે કેન્દ્ર નંબર 106 આંગણવાડીની અંદર કિશોરીઓને સલાડ સ્પર્ધા ગોઠવવામાં આવેલી છે, જેમાં જુદા જુદા વિવિધ સલાડ ગોઠવી અને કિશોરીએ આમાં તેમાં ભાગ આપેલો છે. મલાપરી રક્ષિતા મુનાભાઈ, આજે અમે કેન્દ્ર નંબર 106માં વાનગી દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં કોડ નંબર 91, કોડ નંબર 82, કોડ નંબર 87 ચાર આંગણવાડી કેન્દ્રોએ ભેગા મળીને વાનગી નિદર્શનનો કાર્યક્રમ રાખ્યો છે અને તે ઉજવેલ છે. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, વડિયા. બુલેટિનમાં આ સમય થાનુશિક બ્રેક નો બ્રેક બાજુ એ સમયના મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચાર પર નજર કરીએ તો પંચમહાલમાં વકીલ મંડળ દ્વારા પોતાની માંગણીઓને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય ક્રિમિનલ અપીલ કરીએ જે બાબતે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વકીલોની વીમા પોલિસી આપવા બાબતે અને ભારતીય શિક્ષણ આયોગના 3 બાબતને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હાલોલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શાસ્ત્રીઓના હડતાલ બાબતે આપેલા ચુકાદાના સંદર્ભે તમામ ધારાશાસ્ત્રીઓના રાષ્ટ્રવ્યાપી અભિયાન માટેનું આવેદન હાલોલ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું છે, જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સાથે તમામ રાજ્યો બાર કાઉન્સિલો અને દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન, દિલ્હી જિલ્લા બાર એસોસિએશન
અને એનસીઆરના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ત્રણ કારણોને લઈને આવેદનપત્ર અપાયું, જેમાં એક માનનીય ભરતી ક્રિમિનલ અપીલ કરી જે બાબતે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વકીલોને વીમા પોલિસી આપવા બાબતે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ આ ત્રણ બાબતને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નારાયણભાઈ વરિયા, પ્રમુખ વકીલ મંડળ હાલો, નામદાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ મુજબ અમારી માગણીઓ માટે આજે પ્રાંત ઓફિસર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર, સિનિયર કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા અમારું વકીલ મંડળ આજે આવ્યું છે. એમાં અમારી ત્રણ મુખ્ય માગણીઓ છે. તેને અમદાવાદ સુપ્રીમ કોર્ટે જે વકીલો હડતાલ ના પાડી શકે એવા ત્રણ ચાર જજમેન્ટો આપ્યા છે, એ જજમેન્ટમાં ફેરવિચારણા કરે એવી અમારી માગણી છે. ના, જ્યાં સામાન્યમાં સામાન્ય માણસ જો હડતાલ પર બેસી શકતો હોય અથવા તો વકીલ છે, સમાજને દોરણ કરે છે, એવા વકીલોના હક ઉપર તરાપ મારવા જે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે, ચુકાદા ફેરવિચારણા કરે એના માટે અમારી એક માગણી છે. બીજી માગણી કે વકીલોની હાલત અત્યારે બદતર છે. એમને પેન્શન કે જે ગવર્મેન્ટના જે લાભો મળે, મેડિક્લેમ છે, એવું એમને તાત્કાલિક ધોરણે મળતું થાય એવી એક અમારી માગણી છે. અને ત્રીજું કે જે યુનિવર્સિટી એક્ટ, ઉચ્ચ શિક્ષણ, ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 2008માં જે વિધેયક પસાર થયું, એ વિધેયક અમને અસર કરતા હોય એટલે એને પણ નાબૂદ કરવો જોઈએ. આવી મુખ્ય અમારી ત્રણ માગણીઓ છે. બીજી કે નવી નવી કોર્ટો થાય છે પણ વકીલોને બેસવા માટે, વકીલો પોતાનો ધંધો કરી શકે એવી એમના માટે કોઈ બેસવાની વ્યવસ્થા હોતી નથી, તો નવી કોર્ટો બંધાય અથવા જૂની કોર્ટો છે એમાં વકીલોને તાત્કાલિક ધોરણે એમને વ્યવસાય માટે કોર્ટમાં 7-8 કલાક રહેતા હોય તો એમને સારી રીતે વકીલો સાથે બેસીને વાતચીત કરે એવા માટે 2-3 અલગ રૂમ ફાળવે એવી અમારી માગણી. જી, આપનું નામ? નારાયણભાઈ વરિયા. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોલીસે આરોપી ટાઈગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી હતી. સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રિના 8 કલાકના અરસામાં મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન નામના ઇસમ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જવાયો હતો. તો બીજી તરફ સ્ટેશન પર ફાયરિંગની ઘટના બનતા સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં આરોપી એવા ટાઈગરને પોલીસે વડોદરા બાયપાસ હાઈવે પરથી ઝડપ્યો છે. તો પોલીસે તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં બંને ઇસમો વચ્ચે વર્ચસ્વની લડાઈમાં થયું હોવાનું બહાર આવ્યું હતું. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. ઉપલેટા તાલુકાના પડેલા ગામે મુસ્લિમ સંધિઓ દ્વારા પડેલ શખ્સો પર ફાયરિંગ કરાતા નાના એવા ગામમાં અફડાતફડી મચી હતી. બંને રિવોલ્વરમાંથી બે બે ફાયરિંગ કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના બાયવદર પોલીસ સ્ટેશન તાબા હેઠળના આવેલ મુસ્લિમ બહુમતી ધરાવતા 2500ની વસ્તી ધરાવતા પડવલા ગામે પટેલ તથા તેમના ભાઈઓ અને ભત્રીજાઓ સાથે પોતાના ઘર પાસે બેઠા હોય એ અરસામાં અમુક મુસ્લિમ છોકરાઓ ત્યાંથી પસાર થતા સમય ગાળો બોલતા હોય ત્યારે આ પટેલ લોકોએ સ્ત્રીઓ વગેરે હોવાથી છોકરાઓને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને મુસ્લિમ છોકરાઓએ મનફાવે તેમ વધારે ગાળો બોલવા લાગ્યાને જોઈ લેવાની ધમકી આપી હતી. થોડી વાર બાદ ગામમાં માથાભારીની છાપ ધરાવતા મૂળ ધારાગઢના અને હાલ છેલ્લા 5 વર્ષથી પડવલા ગામે રહેતો ક્રિમિનલ માઇન્ડ ધરાવતો મુસ્લિમ સંધી અલીભાઈ તૈયબ ખાન સેઠા નામનો શખ્સ, તેની સાથે આવેલ માથાભારી રિઝવાન વલીમ મહમદ ગોગા રહેવાસી બંને પડવલા વાળાઓએ આવ્યા પટેલ લોકોને સમજાવ્યા વગર મનફાવે તેમ ગાળો બોલી ધમકીઓ આપવા લાગ્યા અને ઉશ્કેરાઈને પોતપોતાના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી બંને રિવોલ્વરમાંથી બે બે રાઉન્ડ ફાયરિંગ કરતા 3 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ ફાયરિંગ કરી ફરાર થયેલા બંને આરોપીઓને ભાવદર પોલીસ દ્વારા પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે, જ્યારે જેતપુર ભરવાડ તેમજ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મારા બાપા ને દીકરા ને અમે અમારા ઘર આગળ બેઠા હતા નાકામાં અને ઓલા લોકો આવ્યા, છોકરા ગાડું બોલતા હતા, અમે ના પાડી એને કે ભાઈ તમે બોલોમાં, તો એ ઉશ્કેરાઈ ગયા. એના પપ્પાને બોલાવી આવ્યા બીજા ભાઈને એકને અને આવીને પરબરા ઓલા લોકોએ ફાયરિંગ કર્યું અને મારા બાપાના દીકરા અમૃતભાઈને
અને સાથરમાં ગોળી લાગી ગઈ અને અફડા તફડી મચી ગઈ. અને આવા લોકોને તાત્કાલિક પકડી અને એને કડકમાં કડક સજા થવી જોઈએ. નીલેશભાઈને લાગ્યું, વિજયભાઈને લાગ્યું. નીલેશભાઈને માથામાં ગોળી છરકતી ગઈ અને અમારા વિજયભાઈને હાથમાં છરી લઈ ગઈ. નામ શું? અમૃતલાલ પ્રેમજી માકડિયા. બનાવ ક્યારે બન્યો? 9-10 ની અંદર બન્યો છે બનાવ. ક્યાં શું હતો? એ છોકરા ભૂના બોલતા હતા, અમે બધા ના પાડતા ભાઈ તો અહીંયા ભૂના બોલમાં રહેવા દે. કાંઈક ઉશ્કરે ઘરે ગયો ને બાપુજીને બોલે છે. બાપુજી ઉશ્કર મહિનો પિસ્તુલ રાખવા બંદૂક. બે જણા હતા. કેટલા જણા લઈ ગયું? મને લઈ ગયું છે એક વિજયભાઈને લઈ ગયું, નીરજભાઈને લઈ ગયું. માથામાં ગોળી છરકતી ગઈ છે ને ઓલે નીરજભાઈ છરી લઈ ગઈ. હું ડૉક્ટર પિયુષ ભાઈ કણસાગરા, વ્રજલાલ ભાઈ કણસાગરા, કૃષ્ણ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ ઉપલેટા ખાતે ધરાવું છું. કાલે રાતે મારી પાસે 3 શખ્સો પડવલા ગામના અમૃતભાઈ પ્રેમજી માકડિયા, વિજયભાઈ માકડિયા અને નીલેશભાઈ પટેલ આવેલા હતા. તેમને મારામારીમાં ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા હતા. ઘર પાસે ગાળો બોલવાની ના પાડવા માટે 2 શખ્સોએ એમના ઉપર ફાયરિંગ કરેલું હતું. અને અમૃતભાઈ પ્રેમજીએ માકડિયા ઉંમર વર્ષ 68 સાથળના ભાગમાં ગોળી લાગતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અને એની ગોળીને સાથળના ભાગમાંથી કાઢવામાં આવેલી છે. અને વિજયભાઈ માકડિયા જેમને માથાના ભાગે ગોળી છરકો કરી નીકળી ગઈ હતી અને નીલેશભાઈ પટેલ એમને હાથના ભાગે સો બચાવમાં છરી લાગતા તેમને હોસ્પિટલ માટે સારવાર માટે લાવેલા હતા. આ 3 શખ્સોની હાલત અત્યારે ભયમુક્ત છે. અને પડવલા ગામે જે રાતે મારામારી થઈ હતી એમાં બેફામ બનેલા તોફાની શખ્સોએ આ ફાયરિંગ કરીને બધીને જીવ લેવાનો એક અધમ પ્રયાસ કરેલો હતો. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. કેશોદના રાણીપુરા ડુંગરે 2 દિવસ રાંગણ શાપીરનો મેળો યોજાયો. હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા સાથે વર્ષોથી વાદરવાના પહેલા સોમવારે મેળો યોજાય છે. કેશોદની રાંગણ શાપીરની જગ્યા હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતાનું પ્રતિક ગણવામાં આવે છે. નજીક આવેલા રાણીપુરાના ડુંગર ઉપર આવેલી હિન્દુ મુસ્લિમ દરગાહ પર 2 દિવસ જશ્ને ઉર શરીફ નિમિત્તે મેળો યોજાયો. રવિવારે સાંજના નિશાન અને ચાદર ચડાવીને મેળો શરૂ થયો હતો. આ મેળામાં કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. પ્રથમ વખત એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે 4 ચોકથી મુસાફરોને લાવવા મૂકવા સ્ટેન્ડ બનાવ્યું છે. તો કેશોદ શહેર તાલુકા ઉપરાંત આસપાસના વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાવિકો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર હજરત ત્રાગણ શાહ વલી બનેલું છે. હુસેનભાઈ ઇબ્ન ભાઈ સીધા બોલું છું, કેશોદ ગામનો રહેવાસી છું. અને રાંગસા ભક્તોનો ઉરોશ બહુ શાનદાર તરીકે હિન્દુ અને મુસલમાન શાંતિપૂર્વક ઉજવે છે. એમાં ભાઈઓ અને બહેનો તમામ લોકોની સાથ સાથ સારો હોય છે. જે ઉરોશ ભાદરવા મહિનાને દર વર્ષે પહેલા સોમવારે ઉજવવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ તમામ ભાઈ બિરાદરો એક સાથે મળીને હસી ખુશીને અને હર્ષની સાથે ઉજવે છે. તેઓ તમામ હિન્દુ મુસલમાન તથા મુસલમાન તરફથી હું બધા દરેક સભ્યોને આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. સંતરાપુર તાલુકા ટીચર સોસાયટીની વાર્ષિક સાધારણ સભાની મીટિંગમાં શિક્ષકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવતા સભા મોકૂફ રાખવામાં આવી હતી. સંતરામપુર તાલુકાના ટીચર સોસાયટીના હોલમાં વાર્ષિક સાધારણ સભાની મીટિંગ યોજવામાં આવી હતી, ત્યારે ટીચર સોસાયટીના ચેરમેન દ્વારા એકતરફી નિર્ણય લેતા મોટાભાગના શિક્ષકોમાં અસંતોષ થતા શિક્ષકોએ ચેરમેનની સામે બનપુકારી મીટિંગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તે માટે હલ્લાબોલ કર્યો હતો. જેનાથી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાર્ગવ શિવાભાઈ પટેલે ક્રોધી ભરાઈને અરવિંદભાઈ નામના શિક્ષકને કોલર પકડી લાફો ઝીકી દેતા સમગ્ર હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા બાકીના શિક્ષકો ભાર્ગવ પટેલની હાય હાય બોલાવી સૂત્રોચ્ચાર કર્યા અને કમિટીના માણસો દ્વારા એકતરફો નિર્ણય અને તાલાશાહી નહીં ચાલે તેનો વિરોધ કરી વાર્ષિક સાધારણ સભા બંધ રાખવા માટેના પ્રયાસ કરાયા હતા. સંતરામપુર કડાણા અને ફતેપુરાના શિક્ષકોની રજૂઆતો છે. સંતરામપુર ટીચર સોસાયટીના ચેરમેન અને કારોબારીના સભ્યોને તેના સગાવાલાઓને 12-15 લાખ જેટલી રકમનું ધિરાણ કરવામાં આવે છે, જ્યારે અન્ય શિક્ષકોને 5-8 લાખનું ધિરાણ કરી સગાવાદ ચલાવવામાં આવે છે. અને વ્યાજનું પણ વ્યાજ એવું 12% પણ વધુ ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને અમારા શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો હોય. અમે તમામ શિક્ષકો આજની સાધારણ સભાનો વિરોધ કરીએ છીએ. સંતરામપુર તાલુકા ટીચર સોસાયટીમાં
હાલમાં કડાણા અને ફતેપુરા તાલુકાના શિક્ષકો જોડાયા. તેમણે કહ્યું કે અમારે પણ જુદું થવું છે અને અમારા પણ તાલુકાની અલગ ટીચર સોસાયટીની રચના કરીશું. તેવી રજૂઆત કરાઈ હતી ચેરમેન અને મહીસાગર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ હેમંત માની અને આડોદાઈ કરીને શિક્ષકોના પ્રશ્નોને નજરઅંદાજ કર્યો હતો, જેના કારણે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સલામપુરની વાર્ષિક સાધારણ સભા મળી, એ સભામાં કોલાહલ થતાં માન્ય અધ્યક્ષશ્રીએ એવી સભાને વિનંતી કરી કે મારફત થવા દો, ત્યાર પછી જે સભાસદને વાંધો હોય એ વાંધો લેખિતમાં આપવાનો, એ વાંધો લેખિતમાં આપ્યા પછી પદ્ધતિસર દરેકના વાંધાની ચર્ચા જાહેર કરી અને પછી આ સભાને બંધ કરવામાં આવશે એવું જાહેર કર્યું. પરંતુ કાયદા વિરુદ્ધ જઈને આ સભા મનસ્વીપણે ચેરમેનશ્રીએ પોતાની જાતે એક તરફી નિર્ણય લઈ અને લોકશાહીનું હનન કરીને સભા રદ કરી છે, એની સામે મને સખત વાંધો છે. ધન્યવાદ. શું નામ? રમેશભાઈ કટારા, તાલુકા સ્થળ ફતેપુરા આચાર્ય. અમને લોકોને ચેરમેનશ્રી અધ્યક્ષે બોલાયા હતા અને બોલાયા પછી અમે અમારી રજૂઆત કરવા ગયા તો અમારી એક પણ રજૂઆત માન્ય રાખી નથી અને મનસ્વી રીતે સભા એ લોકોએ મંજૂર કરી લીધી છે. અમે હાજરી હાજર છીએ એ બાબતે સહીઓ કરીને હાજરીપત્રક બનાવ્યું છે. અમે કોઈ ઠરાવ લખીને કે નીચે હાજરીપત્રકમાં કોઈ સહીઓ કરી નથી, એટલે અમારી ઈચ્છા છે કે આજની ઠરાવ લખીને નીચે સહીઓ હોય માન્ય રહે, બાકીના ઠરાવ રદ થાય અને અમે આજની સભામાં એક પણ ઠરાવ કર્યો નથી. અમારા આજની સભાનો એજન્ડા શું હતો? આજની સભાના એજન્ડા હતા કે વ્યવસ્થાપક કમિટીએ મનસ્વી રીતે 5 વર્ષ કરેલા છે, એ 5 વર્ષ અમારે બહાલી આપવા નથી. અમે સર્વસંમતિ બહાલી આપી નથી. અમારી માંગણી હતી કે 1 વર્ષ કરવી, દર વર્ષે 1 વર્ષ ચાલે છે એ અમને યોગ્ય છે, બરાબર. શિક્ષકોની એ બાબતે સમજો કે શિક્ષકોની એક પણ માંગણી એમને સ્વીકારી નથી, એક પણ સાંભળ્યા નથી. અને અમને એમને એવી રીતે બોલાયા છે કે આપણી વાર્ષિક સાધારણ સભા એવી રીતે બોલાવી અને પછી આ રૂમના અંદર બધા શિક્ષકો હાથે ઉડું વર્તન કરી અને અમારી સાથે લોટ ધાબડ કરવાની પણ ચેરમેન અને ભાર્ગવભાઈ શિવભાઈ પટેલે અમારી સાથે આ ધમાલ કરીને શિક્ષકોને ભયનું વાતાવરણ ફેલાવેલું છે. અહીંયા અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે વૃતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.